ઓખા નજીક એક શંકાસ્પદ બોટ દરિયામાં હોવાની બાતમી મળતા દેવભૂમિ દ્વારકા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે બોટમાંથી 3 ઈરાની નાગરિક સહિત 5 શખ્સને ઝડપી લીધા છે. પોલીસને ડ્રગ્સ પણ મળી આવતા NDPS એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના SP નિતેશ પાંડેએ સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપી હતી. ગત રાતે એક અમારે ટેકનિકલ ઇનપુટ હતા જિલ્લા પોલીસને, એના આધારે જે અમારી જિલ્લા પોલીસ LCB SOG જુદા જુદા ટીમો બનાવીને બોટ પેટ્રોલિંગ અને જે દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, એમાં એક અમારી SOG ટીમને બાતમી મળી કે એક શંકાસ્પદ બોટ જે છે સિગ્નેચર બાજુ આવે છે. એના આધારે એક અમારા એક ટીમ બનાવી જેમાં ઓખા મરીન PSI જરૂર, એના સાથે LCB, એના સાથે SOG અને સ્થાનિક ડી સ્ટાફના માણસો હતા. ત્યાં વોચ ગોઠવી જે બોટ આવતી હતી એને અટકાવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ કરી એમાં ખબર પડી કે એમાં 3 ઈરાની અને 1 ઇન્ડિયન, એક ભારતીય જે તમિલનાડુના હતા એ હતા. પછી એ અમારી LCV ટીમ આવી જેમાં KK ગોહિલ હતા, અમારા LCV PI, અને એમાં ઝડપીમાં ખબર પડી કે એના પાસે જે છે 10 ગ્રામ જેટલા હેરોઇન પણ છે, જેની કુલ મુદ્દામાલ વેલ્યુ જે છે 5 લાખ જેટલી હોય છે. પછી બધું તપાસ કરતા બધા વિરુદ્ધ જે છે NDPS, ફોરનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટના મુજબના ગુના દાખલ કરવામાં આવેલ હતો ઓખા પોલીસ સ્ટેશન. એમાં વધુ પૂછપરછ કરતા એક 5મા આરોપીમાં જે છે એની ડિટેન કરવામાં આવેલ હતો. એમાં આરોપીઓ જે નામ છે એમાં એક જે ભારતીય બોટમાં આવ્યા હતા એના અશોક કુમાર અયપ્પન, એના સાથે જે ઈરાની હતા એના નામ મુસ્તફા જશેમ અને અમીર હુસેન બલોચ, અને જે 5મા આરોપી હતા જે અશોક અયપ્પનનો નાનો ભાઈ છે એના નામ છે આનંદ અયપ્પન, એ જે છે એની અટકાયત ઓખામાં કરી હતી. એ ફ્લાઇટથી આવ્યા હતા રાજકોટ, અને જે મુદ્દામાલ કબજા કરવામાં આવેલ છે એમાં એક થોરાયા સેટ ફોન, 8 જેટલા અમારા મોબાઈલ ફોન, એક લેપટોપ, જે બોટ હતી અને જે ઈરાનના જે ચલની નોટો છે. એમાં વધુ તપાસમાં ખબર પડી કે જે ઇન્ડિયન જે છે અશોક અયપ્પન એ ઓરિજિનલી મસ્કાતમાં રહેતા હતા, એમાં એના જે સ્પોન્સર છે એના સાથે વાંધો થયો તો એના જે પાસપોર્ટ છે એના સીઝ કરી લીધા અને પરત આપતા નથી. એના હિસાબથી એને પ્લાનિંગ કરી કે ઇન્ડિયામાં એ ઇલિગલી એન્ટર કરશે, અને એ બધું પ્લાનિંગમાં એને જે મદદ કરતા હતા અહીંયા સ્થાનિક એક ઈરાની ડૉક્ટર હુસેન હતા, તો એને બધું મદદ કરી અને એટલા માટે અત્યાર સુધીમાં એને લગભગ 8000 ઉમાની રિયલ પણ પેમેન્ટ કર્યા હતા. પછી એ પહેલાં તો જે છે અશોકના એક અરેન્જમેન્ટ કર્યા, અહીંયાથી મસ્કાત બાજુથી ઈરાન ગયા સી રૂટ મારફત, અને અહીંયા એક એને એક સ્થાનિક લોકલ બોટ અરેન્જ કરી અને 3 જે ઈરાની ક્રૂ અરેન્જ કર્યા, એના સાથે અહીંયા જે છે એ ઓખા બાજુ આવતા હતા. અહીંયા રિસીવ કરવા માટે એના જે નાનો ભાઈ છે આનંદ અયપ્પન એ પણ પોતે મસ્કતમાં કામ કરતા હતા અને એના પાસે લીગલ પાસપોર્ટ હતો, તો એ રૂટ મારફતે કાલે બપોરે રાજકોટ લેન્ડ થયા અને ફેર પછી ઓખા આવ્યા હતા એના રિસીવ કરવા માટે. અને બધું પ્લાનિંગ હતી, મેઇન જે હેતુ હતો એમાં હતો કે જે અશોક છે એના ઇલિગલી ઇન્ડિયામાં એન્ટ્રી થાય અને એમાં મદદ કરવા માટે એના ભાઈ પણ એના ઇન્વોલ્વડ હતા, અને જે ઈરાનમાં જે છે અને મસ્કતમાં એના એક જે ડૉક્ટર હતા હુસેન એની મદદ કરતા હતા. એના પાસેથી એક સેટેલાઇટ ફોન મળી આવેલ છે થુરાયા, જેના મારફતે એ જે એના હુસેન જે છે ફ્રેન્ડ એના સાથે સતત એ કોન્ટેક્ટમાં હતા. એમાં જે આપણે વાત થઈ એમાં અમારી ટેકનિકલ ઇનપુટ હતી એના હિસાબથી ઓલરેડી અમારી પોલીસ એક્ટિવ જ હતી, અને પછી અમે બાતમી વર્ડ મળી એક શંકાસ્પદ બોટ મુવમેન્ટની જેને દરિયાકાંઠાથી પકડવામાં આવેલ હતો. એમાં મુખ્ય કામગીરી જે છે અમારા સ્થાનિક જે LCV ટીમ, KK ગોહિલ, SOGમાં જે PSI પ્રશાંત સિંઘ રખિયા જે કેસમાં આવ્યો પણ છે, અને જે સ્થાનિક PSI જરૂર, અને બીજું અમારા આકાશ બારસિયા અને મનીષ મકવાનાની ટીમ હતી, તો એ બધું એ જે છે ઓપરેશનમાં ઇન્વોલ્વડ હતા. અત્યાર સુધીમાં ટોટલ કુલ 5 જેટલા આરોપીની ડિટેન કર્યા છે, એમાં 3 ઈરાની છે અને 2 ઇન્ડિયન છે, જે બધું બંને સગા ભાઈ છે.
છોટી કાશી કહેવાતા જામનગરમાં ઠેર ઠેર સાર્વજનિક ગણેશોત્સવના આયોજનો સાથે જ ભક્તોએ પોતાના ઘરે પણ ગણપતિ બાપ્પાની વિવિધ સ્વરૂપોની મૂર્તિઓની સ્થાપના કરી હતી. આજે અનંત ચતુર્દશીએ તમામ ગણેશોત્સવમાં બાપ્પાને વાજતે ગાજતે વિદાય આપવાની વિધિ હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા નિર્માણ કરવામાં આવેલ બે કૃત્રિમ કુંડમાં ગઈકાલ સુધીમાં લગભગ 1600 મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી. આજે બંને કુંડમાં તંત્ર દ્વારા મૂર્તિઓના વિસર્જન માટે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. નાની મૂર્તિઓ હાથેથી જ વિસર્જિત કરવામાં આવી હતી, જ્યારે મોટી મૂર્તિઓને જલમગ્ન કરવા હાઇડ્રોલિક ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જામનગરમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા પૈગંબર સાહેબના જન્મદિનની ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચાંદી બજાર, દરબારગઢ, અલસફા પાર્ક વગેરે વિસ્તારોમાં જુલુસ નીકળ્યા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.